नमस्कार, न्यूज सिटिंग गुजराती में आपनું स्वागत છે અને આપની સાથે હું છું મિત્તલ. નજર કરીએ મોર્નિંગ 100 પર. ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી. 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસી શકે. 15-17 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું થઈ શકે આગમન. 22-25 જૂને અન્ય વિસ્તારમાં બેસી શકે ચોમાસું. तो गुजरात माटे हवामान ने लेने मोटा समाचार. अरब सागर में 5 जूने थई शके छे हलचल. हवामान विभागे करी सत्तावार जाहेरात. अरब सागर में सर्जाई शके साइक्लोनिक सर्क्युलेशन. 5 जून बाद 48 कलाक में लो प्रेशर बनी शके. गुजरात नजीक अरब सागर में मोटी हलचल ना अंदाण. अरब सागर में बे वावाझोड़ा की संभावना. विविध वेधर मॉडल में मोटी हिलचाल संकेत. अनुमान साचा पड़े तो खूब मोटो खतरो. अनुमानित ट्रेक बदलाई पण शके. विविध मॉडल में अरब सागर में सीस्टम जोवा मळे छे. ए वावाझोडुं बनशे ज अने गुजरात पर त्राटकशे एवुं अत्यारथी अनुमान थई शके एम नथी. कारण के अरब सागर की स्थिति में हाल सतत फेरफार थई रह्यो छे. हवामान विभागे सत्तावार कोई जाहेरात नथी करी. राज्य में गर्मी प्रमाण में थशे वधारो. हजू 5 दिवस सूकु रहेशे वातावरण. तापमान न वधवानी हवामान विभाग की आगाही. अमदावाद में 4 અને 5 जूने येलो अलर्ट अपायुं. साबरकांठा बनासकांठा थंडरस्ट्रॉम एक्टिविटी थवानी शक्यता. अमदावाद में 15 जून पहला प्री मॉनसून कामगिरी कराशे. पूर्ण एनसी स्टेडिंग कमिटी चेरमेन नो दाव. स्टेडिंग कमिटी बैठक में अधिकारी ने अपाई सूचना. खोदकाम करेला कामों ने झड़पी पूर्ण करने ताकीद. राजकोट में सतत बीजा दिवस बाबा बागेश्वर योजाशे कार्यक्रम. आज कथा संभावशे बाबा बागेश्वर. बाबा ना कार्यक्रम में मोटी संख्या में पहुंची रहा है भक्त. राजकोट रेसकोर्स मैदान खाते दिव्य दरबार योजायो. दिव्य दरबार में पूर्व मुख्यमंत्री विजय रूपाणी उपस्थित रहा. सौराष्ट्रभर मुख्य संतो महंतो उपस्थित. मोटी संख्या में प्रांतीय लोग दरबार में उमटिया. बाबा बागेश्वरे कालावाड़ रोड स्थित बीएपीएस स्वामीनारायण मंदिर की मुलाकात लीधी. स्वामीनारायण मंदिर संतो महंतो साथ शुभेच्छा मुलाकात करी हती. त्यारबाद स्वामीनारायण मंदिर खाते प्रेस ने पण संबोधन कर्यु. दिल्ली में सगीरा साथे दरिंदगी मामले फरी बाबा बागेश्वरनु निवेदन. अने दिल्ली में सगीरा साथे जे थयु तेवुं आज नहीं तो काले तमारी बहनों साथे पण थशे. जागता रहेजो तो आवनारी पेढ़ी याद करशे कि तमे सनातनी जीवन जीव्या. पाकिस्तान जेल में 200 भारतीय मछीमारों मुक्त करायेला. જ્યારે માછીમારોમાં મોટાભાગના ગુજરાતના. આજે વાઘા બોર્ડર પહોંચશે માછીમારો. અમદાવાદમાં બેફામ દોડતા રિક્ષા ચાલકો સામે પોલીસની લાલ આંખ. રિક્ષામાં 3 થી વધારે મુસાફરો. વેસાણનાર સામે કરાશે કાર્યવાહી. 10 દિવસ ડ્રાઇવનું આયોજન. અમદાવાદ મેટ્રોમાં 1 જ મહિનામાં રેકોર્ડ 20 લાખ મુસાફરોએ કરી મુસાફરી. આઈપીએલ અને વેકેશનના કારણે મેટ્રોને ફાયદો. ઓક્ટોબરથી મે દરમિયાન 1 કરોડ 9 લાખ મુસાફરોથી 17 કરોડથી વધારેની થઈ આવક. સુરતના ડિંડોલી વિસ્તારમાં ભાડુવાતી પરણીતાને આપી ધમકી. યુવકને મકાન ભાડે આપતા ઘરની પરણીતા અને યુવક વચ્ચે બંધાયા પ્રેમ સંબંધો. યુવકે પરણીતાને અંગત પળોના વિડીયો વાયરલ કરવાની આપી ધમકી. અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી ઝડપાયો પોસ્ટ ઉડાનો જથ્થો. ઘઉંના કટ્ટાની આડમાં 81,68,000 પોસ્ટ ઉડા ઝડપાયા. ટ્રક સહિત 1 કરોડથી વધારેનો મુદ્દામાલ જપ્ત. 5 લોકો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો. ઇસ્લામ અંગે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે આપ્યું નિવેદન. કહ્યું કે ઇસ્લામની પૂજા માત્ર ભારતમાં સુરક્ષિત ચાલે છે. મોહન ભાગવતે ઇશારામાં રાહુલ ગાંધી પર સાધ્યા નિશાન. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે શરદ પવારે કરી મુલાકાત. મહાવિકાસ આઘાડી સરકાર પડ્યા બાદ પ્રથમ મુલાકાત. બંને વચ્ચે 30 મિનિટ સુધી થઈ ચર્ચા. શિંદેએ શિષ્ટાચાર મુલાકાત કહી. મણિપુરમાં શાંતિ સ્થાપવાના કરાઈ રહ્યા છે પ્રયત્ન. હિંસા કરનારાઓને ગૃહમંત્રી અમિત શાહે આપી કડક સૂચના. ન્યાયિક આયોગ અને સ્પેશિયલ સીબીઆઈ ટીમ કરશે સમગ્ર મામલે તપાસ. રાહત પેકેજ અંગે કરાઈ જાહેરાત. દિલ્હી શાહબાદ ડેરી મર્ડર કેસમાં આરોપી સાહિલના 15 મિત્રો પોલીસના નિશાને. હજી સુધી 30થી વધારે લોકોની કરાઈ છે પૂછપરછ. અપમાનનો બદલો લેવા આરોપીએ કરી હતી હત્યા. પ્રધાનમંત્રી મોદી અને નેપાળના પીએમ પુષ્પકમલ પ્રચંડ વચ્ચે દિલ્હીમાં થઈ ત્રિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ થઈ. બંને દેશ વચ્ચે સંબંધ મજબૂત બનાવવા પર અપાયું જોર. રાંચી લવ જેહાદ મામલે મોડલનો દાવો. આરોપી તનવીરે ફરી એકવાર માફી માંગી. તનવીર પર કેસ પાછો લેવા માટે દબાણ કરાયાનો આરોપ.
જમ્મુ કાશ્મીરના રજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે થઈ અથડામણ, સુરક્ષા દળોએ 2-3 આતંકીઓનો કર્યો ઘેરાવ. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર ઘૂસણખોરીના પ્રયત્નોમાં મળી નિષ્ફળતા. સાંબામાં ઘૂસણખોરી કરી રહેલ એક આતંકી ઠાર, બીએસએફએ કરી મોટી કાર્યવાહી. કર્ણાટકના ચામરાજનગરમાં ભારતીય વાયુસેનાનું ટ્રેની વિમાન ક્રેશ થયું. ખાલી મેદાનમાં પડ્યું વિમાન, બંને પાયલટ સુરક્ષિત. અમેરિકાના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ પીએમ પર ફરી સવાલ ઉઠાવ્યા. એજન્સીઓનો દુરુપયોગ કરવાનો લગાવ્યો આરોપ. ભાજપે પલટવાર કરી અને કહ્યું કોંગ્રેસને દુનિયાભરમાં થતું પીએમનું સન્માન હજમ નથી થતું. તો અમેરિકાના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં યુએસ ડેટ સેલિંગ બિલ પસાર. સરકાર બિલને સંસદના ઉપલા ગૃહ સેનેટમાં મોકલશે. અમેરિકાને હવે 2 વર્ષની રિરાંત અને આ ઉપરાંત અમેરિકા પરથી નાદારીની ખાટ ટળી. હજુ વધી શકે છે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની સમસ્યા. પીટીઆઈના કાર્યકરોના ઘરે અડધી રાત્રે પોલીસના દરોડા. પરવેજ ઇલાહીની લાહોરથી કરાઈ ધરપકડ. 9 મેની હિંસામાં વિદેશી તાકાત સામેલ હોવાનો પાકિસ્તાન સરકારનો દાવો. રશિયાના શહેર બેલગોરાતમાં બ્લાસ્ટના સમાચાર. ડ્રોન પડવાના કારણે થયો બ્લાસ્ટ. ઘટનામાં 2 લોકો ઘાયલ, અનેક વાહનોને નુકસાન. હાઇલાઇટ સિંગાપોર આર્ટ ફેસ્ટિવલ 2023ની થીમ છે ન્યૂ વેવ. અનવના આર્ટ ઇન્સ્ટોલેશન્સથી પ્રેક્ષકો થયા અચંબિત. 25 જૂન સુધી ચાલશે આઈ લાઇટ આર્ટ ફેસ્ટિવલ, જેમાં 14 ઇમ્સરીવ લાઇટ આર્ટ અને ઇન્સ્ટોલેશન જોવા મળશે. વડોદરા હાઈવે પર બનેલા દુમાળ દેણા ફ્લાયઓવરનું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કરશે લોકાર્પણ. 52 કરોડના ખર્ચે બનેલા બ્રિજને ખુલ્લો મુકાતા હાઈવે પર ઘટશે ટ્રાફિકનું ભારણ. કાર્યક્રમને લઈને દુમાળ ચોકડી પર તડામાર તૈયારી. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે આવશે વાપી. નીતિન ગડકરીના હસ્તે રજ્જુ શ્રોફ રાફેલ યુનિવર્સિટીનો પ્રારંભ કરાવશે. રાફેલ કેમ્પસમાં કાર્યક્રમની તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક. આ વિભાગની કામગીરી, ભાવિ આયોજન અને બજેટ સંબંધિત જોગવાઈઓની અમલવારી, શિક્ષણ પ્રણાલી, યુનિવર્સિટી અને કોલેજ સંબંધિત વિવિધ મુદ્દે ચર્ચા. ગુજરાતે કુપોષણ મુક્ત બનાવવા રાજ્ય સરકારનો માસ્ટર પ્લાન. રાજ્યમાંથી કુપોષણને નાબૂદ કરવા અમારું ગામ કુપોષણ મુક્ત ગામ અભિયાનની રૂપરેખા તૈયાર. સભ્યોની રજૂઆતોનો ઉકેલ લાવવા આરોગ્યમંત્રીની અધિકારીઓને સૂચના. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણનો મળશે લાભ. શિક્ષણ વિભાગે કરી જાહેરાત. રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘની રજૂઆતના પગલે નિર્ણય. મહિલા પહેલવાનોના સમર્થનમાં ગુજરાત મહિલા કોંગ્રેસ. બ્રજભૂષણ શરણસિંહના રાજીનામા અને ધરપકડની માંગ. મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુંબરે કહ્યું મહિલા પહેલવાનો સાથે બનેલી ઘટના દેશના ગૌરવને હાનિ પહોંચાડનારી. ધોરણ 10માં શાળાઓમાંથી અપાતા ઇન્ટરનલ માસ્કની પ્રથા બંધ કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલની માંગ. શિક્ષણ બોર્ડ અંતર્ગત આવતી શાળાઓમાં ઇન્ટરનલ માસ્કના નામે કૌભાંડ થતું હોવાનો આરોપ લગાવ્યો. છોટાઉદેપુરના કવાંટ તાલુકાના ભાજપ સંગઠન પ્રમુખનું રાજીનામું. 2 મહામંત્રીઓએ પણ રાજીનામા આપ્યા. જિલ્લા ભાજપની સૂચના બાદ ધર્યું રાજીનામું. 4 જૂને ટાટ એસની યોજાશે પરીક્ષા. રાજ્યભરમાંથી 1,65,000 જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા. પરીક્ષાના આયોજન માટે બેઠક યોજાઈ. આ બેઠકમાં ડીઈઓએ લીધા કેન્દ્ર સંચાલકોના ક્લાસ. કહ્યું કે ગેરરીતિનો એક પણ કેસ આવશે તો કરાશે સસ્પેન્ડ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તર વહીઓનું થશે અવલોકન. 6 જૂનથી 10 સુધી વિદ્યાર્થીઓ પોતાની ઉત્તર વહીઓનું અવલોકન કરી શકશે. રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ મહત્વની જાહેરાત. ભગવાન જગન્નાથની 146મી જળયાત્રાને લઈને ભગવાનના મોસાળમાં થઈ રહી છે તૈયારીઓ. 4 જૂને યોજાશે જળયાત્રા. અમદાવાદના સરસપુર વિસ્તારમાં તૈયારીઓના ભાગરૂપે વોટરપ્રૂફ ડોમ તૈયાર. અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓ. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ. રથયાત્રા રૂટ પર ઊંચી ઇમારતોનું કરાયું ચેકિંગ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી તપાસ. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 84 રૂપિયાનો ઘટાડો. ગેસ સિલિન્ડરના ભાવ 1,925થી ઘટી 1,841 થયા. ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ યથાવત. સોમનાથ મહાદેવને 2,500 કિલોથી વધારે કેસર કેરીનો શણગાર. જિલ્લા વહીવટીતંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓના 10,000થી વધારે બાળકો સુધી આ કેરીનો પ્રસાદ પહોંચાડાયો. ભાવનગરના નવા બંદર ખાતે કાર્ગો હેન્ડલિંગ વધ્યું. કાર્ગોની આવક જાવકમાં વધારો થતા પોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ વધ્યું.
आ वक्त कार्गो की आवक 3 लाख करता वधारी और निकास में 2 लाख करता वधुनो वधारो थयो। कच्छ में लंपी वायरस का फरी शंकास्पद लक्षणों जोवा मळ्या। माधापर गामे गौवंश में लंपीना प्राथमिक लक्षणों दिखाया। जिला पशुपालन विभागे असरग्रस्त विस्तारों में चेकिंग हाथ धर्यु। अमरेली जिला सावरकुंडला ग्राम्य विस्तारों में अनुभवायो भूकंप आंचको। मितियाणा सहित आसपासना विस्तारों में 1.5 की तीव्रता आंचको अनुभवायो। 4:15 आव्यो हतो भूकंप आंचको। ज्यारे गांधीनगर सिस्मोलॉजी विभागे करी पुष्टि। राजकोटना धोराजी मार्केटयार्ड में तलनी पुष्कळ आवक, जो कि तलना ओछा भाव मळता खेडूतो में नाराजगी। 2500 થી 2600 सुधी मळी रह्या छे तलना भाव। राजकोटना कोठारिया विस्तार में स्थानिकोए हल्लाबोल कर्यो। छेल्ला 2 वर्षथी रोड न बनता स्थानिको हाईवे पर उतरिया। रोड न बनवाना मुद्दे रहीशोए स्थानिक कोर्पोरेटर संजय सिंह राणा ने उग्र रजूआत करी। राजकोटना जेतपुर में नगरपालिका द्वारा कराई दबाण हटाव कामगिरी। जेतपुर पीएपीएस स्वामीनारायण मंदिर की पाछड़ डिमोलिशन करायू। जेतपुर में अंदाजित 50 वर्षथी रहता 23 मकानों डिमोलिशन। धोराजी में पंचनाथ पास पुल हजी सुधी नहीं करायु समारकाम। गत चौमासा में पुल धोवाण थो दावो। पुल तात्कालिक समारकाम करने मांगनी। पाटण जिला में सरहदी विस्तार सांतलपुर जोड़े आवेला वाराही गाम में बस स्टेशन की व्यवस्था नहीं, जारी मुसाफरो ने उभा उभा जुवी पड़े छे बस की राह। वाराही में एसटी बस डेपो अथवा तो पिकअप स्टेशन बनावा वाहनों की मांग। महसाणा एरोड्राम में वेरो वसूलवा ने लेने विवाद। एरोड्राम में प्लेन उड्डयन करती कंपनी वर्ष 2022-23 सुधी में कुल 1,47,00,000 की वधारे वेरो भरवा बाकी। तो अरवली जिला में नवजात बाड़की मळता राज्यमंत्री होस्पिटल पहुंचा। राज्यमंत्री भिखोसिंह परमारे होस्पिटल की मुलाकात लई बाड़की की स्थिति जाणी। मुवाड़ा गाम की सीम में ताजू जन्मेलू बाड़क मळी आव्यु हतु। आइसक्रीम खाता पहला सावधान। सूरत में 8 स्थले आइसक्रीम नमूना फेल। क्यांक वासी तो क्यांक फेटनु वधु प्रमाण मळ्युं जोवा। कोको पाउडर मोटा जत्था नाश करायो। आंतरराष्ट्रीय हिंदू परिषदे वलसाड़ी सरस्वती स्कूल में प्रशिक्षण वर्ग आयोजन कर्यु। कार्यक्रम में राष्ट्रीय हिंदू परिषद अध्यक्ष प्रवीण तोगड़िया उपस्थित रहा। प्रवीण तोगड़िया ने एंटी लव जेहाद कायदो बनावानी मांग। सूरत अमरोली छापरा फाटा विस्तार में खाड़ी समस्या कारण लोग परेशान। खाड़ी कारण अति दुर्गंध मच्छरों उपद्रव जीवी फरियाद। समस्या समाधान नहीं थाय तो चूंटणी बहिष्कार ने चीमकी उच्चारी। सूरतना ख्वाजानगर में विवादास्पद शब्दों लाग्या बेनरो। ज्यां क्यांक क्या करती है बहन बेटिया मोबाइल में बेनर नी अंदर लव ट्रेप शब्दों उपयोग करायो। आ बेनरोनो लईने उभा थया अनेक प्रश्नों। बेनरो कोणे लगाव्या ते अंगे नथी थई स्पष्टता। दिल्ली में 16 वर्षीय असगीरा की हत्या। गुजरात में पण पड़का। जामनगर में एबीवीपी विद्यार्थीओए विदर्भी आरोपी पुतळा दहन कर्या सूत्रोच्चार। 28 मे की रात साक्षी नामनी सगीरा की थी हती हत्या। वडोदरा डभोई सेवा सदन खाते तांडव सेनाए नायब कलेक्टर ने आप्यु आवेदनपत्र। दिल्ली में साक्षी पर थे अत्याचार विरोध में प्रदर्शन करायु। मोटी संख्या में तांडव सेना कार्यकर्ताओ उपस्थित रहा। नगरपालिका उप्रमुखे तांडव सेना ने आप्यु समर्थन। सुरेन्द्रनगर वढवाणना नाना मढाद अने मोटा मढाद स्थानिकोए जिला कलेक्टर ने करी रजूआत। क्वारी काम की घरों ने नुकसान थतु होवानो दावो। क्वारी मालिक स्थानिको पास थी खंडणी मांगता होवानो दावो। खेड़ाना बरोड़ा में पशुपालकों ने अपायो 87,000 रूपया चेक। जेमा धारासभ्य टीडीओ सहित पदाधिकारी रूबरू मुलाकात ले चेक अर्पण कर्यो। 2 दिवस पहला वीजड़ी पड़ता पशुपालक 25 घेटाओं थयुं मौत। राज्यपाल आचार्य देवव्रते बनासकांठा की मुलाकात लीधी। राज्यपाले नड़ाबेट पास भारत पाकिस्तान आंतरराष्ट्रीय सरहद की मुलाकात लीधी। राज्यपाले ग्रामजनों साथ कर्यो सीधो संवाद। अभिव्यक्ति द सिटी आर्ट्स प्रोजेक्ट की 5मी आवृत्ति की जाहरात। आ वर्षे एवरी स्टोरेज मैटर्स की थीम पर सर्जकों ने तेमनी कृति मोकलवा प्रोत्साहित कराशे। संगीत तेमज वर्चुअल आर्ट माटे कलाकारों 7 जून सुधी करी शकशे अरजी। अमदावाद में गुजरात स्टेट एडमिंटन चैम्पियनशीप 2023 की शुरूआत। 10 जून सुधी एकलव्य स्पोर्ट्स एकेडमी में चैम्पियनशीप योजाशे। जेमा खिलाड़ियों ने अंडर 13, 15, 17 और 19 में विभाजित कराया। तो राजकोट जिला उपलेटा में इको वेन गाड़ी टायर फाटता मारी पलटी। घटना में इको में सवार 12 में 3 ने पहुंची इजा। सूरत पटेल परिवार ने हजीरा द्वारका जता नड़ियों अकस्मात।
દાહોદના સંચેલીની બજારમાં બેકાબુ કારે સર્જ્યો અકસ્માત. બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવાયા. બીજી તરફ કાર ચાલકને ઝડપી લઈ પોલીસે હાથ ધરી કાયદાકીય કાર્યવાહી. સુરતના પીપોદરા નજીક અજાણ્યા વાહને બાઇક સવારને મારી ટક્કર. બાઇક પર સવાર દંપતિ બાળક સાથે રોડ પર પટકાયો. બાળકને માથાના ભાગે ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત. બાળકના મગજના બે ભાગ થઈ ગયા. પંચમહાલના પાવાગઢ ડુંગર પર પિકઅપ ગાડી પલટી અકસ્માતમાં 10 લોકોને ઇજા પહોંચી. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ. છોટાઉદેપુરથી દર્શન માટે આવ્યા હતા શ્રદ્ધાળુઓ. તો રાજકોટ અમદાવાદ હાઇવે પર બેટીના પુલ નીચે કાર ખાબકતા એક વ્યક્તિનું મોત. કારમાં સવાર અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડાયો. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 44% ઘટાડો. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંગીએ રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક બાદ આપી માહિતી. કહ્યું કે રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે ઘટ્યું માર્ગ અકસ્માતોનું પરિણામ. વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચક આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમાના પિતા નારણ ચુડાસમાની આગોતરા જામીન માટે વેરાવળ કોર્ટમાં અરજી. કોર્ટે નારણ ચુડાસમાની અરજી પર ચુકાદો પેન્ડિંગ રાખ્યો. આગામી સમયમાં હાથ ધરાશે વધુ સુનાવણી. જામનગર જિલ્લા પંચાયતમાં ફાઇલ ચોરી પ્રકરણમાં એસઆઈટીની રચના. ડીવાયએસપી, બે પીઆઈ, બે પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓને એસઆઈટીમાં સામેલ. મોટું કૌભાંડ છુપાવવા માટે તરખટ કર્યાનો દાવો. તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા. અમદાવાદમાં ઠગ દંપતીનો ત્રાસ. બોપલઘુમા અને મણિનગર વિસ્તારમાં વેપારીઓને હિપ્નોટાઇઝ કરી પડાવતા હતા રૂપિયા. દુબઈથી આવ્યા હોવાનું જણાવી 2000ની નોટ જોઈ નથી કહી ચકડાવતા હતા રૂપિયા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. અમદાવાદમાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી. મુસાફર પાસેથી બળચબડીથી રૂપિયા પડાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે રિક્ષા ચાલકોની ધરપકડ કરી રિક્ષા ડિટેઇન કરી રિક્ષા ચાલકનું લાયસન્સ રદ કર્યું. સુરતના ઓલપાડમાં રંગે હાથી ઝડપાયેલા ચોરને લોકોએ આપી તાલિબાની સજા. અંધી ગામે બપોરના સમયે ઘરમાં ચોરી કરવા આવેલા બે ચોરો પૈકી એક ચોરને ગ્રામ્યજનોએ ઝડપી લીધો હતો. એક ચોર ફરાર. સુરતમાં યુવતીની છેડતી વિદર્ભી યુવકની ધરપકડ. નિકાહ નહીં કરેગી તો માર દુંગા કહી આપતો હતો ધમકી. લાલગેટમાં યુવતીને છેડતી કરી ધમકી આપી હતી. યુસુફ ખાન નામનો આરોપી સખંજામાં. સુરતના સચિન નોટિફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પાસે 10 લાખની ખંડણી માંગનાર સામે પોલીસ ફરિયાદ કરાઈ. નોટિફાઇડ એરિયાના ચેરમેન મહેન્દ્ર રામોલિયા પાસે કથિત પત્રકારો દ્વારા મંગાઈ હતી ખંડણી. સુરેન્દ્રનગરમાંથી લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. સુરેન્દ્રનગરમાંથી બિશ્નોઈ ગેંગના 2 સાગરીતોની પણ ધરપકડ કરાઈ. ફ્લેટમાંથી 17,81,000 ડ્રગ્સ સાથે 3 પકડાયા. એક આરોપી કચ્છનો, 2 આરોપી બિશ્નોઈ ગેંગના. જામનગરમાં નકલી પોલીસ મની અને લોકોની સાથે છેતરપિંડી કરતો શખ્સ ઝડપાયો. જામનગરમાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 2 ગુના દાખલ કરાયા. અરવલ્લીના મોડાસામાં 4 વર્ષના બાળક પર 9 વર્ષના બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ. ચોકલેટની લાલચ આપી કુકર્મ કર્યાનો દાવો. મોડાસા ટાઉન પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વલસાડ જિલ્લાના ધરમપુર તામછડી નજીક યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. યુવકની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી હત્યા કર્યાનો દાવો. પતિ છૂટાછેડા ન આપતો હોવાથી પ્રેમી અને પ્રેમીના મિત્ર સાથે મળી હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ. ત્રણેયની ધરપકડ. વાપીના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ. ગળાના ભાગે ચપ્પુના ખા મારી કરાઈ હત્યા. મૃતક ઉમરગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું. વલસાડ જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને કાર્યવાહી હાથ ધરી. પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું અનુમાન. નવસારીમાં ગ્રામ્ય પોલીસે 191 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો. લક્ઝરી કારમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કરાયો. મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી કાર. કુલ 23 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે. પાલનપુરમાં 27 લાખની કિંમતનો દારૂ ઝડપાયો. એરંડાની યાર્ડમાં સંતાડી અને લઈ જવાતો હતો દારૂ. પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ભિવંડીમાં રેડ કરી વધુ એક નકલી ટેલિકોમ એક્સચેન્જ પકડ્યું. 4 સીમ બોક્સ સાથે 2 આરોપીની કરી ધરપકડ. આરોપીઓ આતંકી પ્રવૃત્તિ આચરવાના હેતુ પ્રી રેકોર્ડ મેસેજ મોકલવા ગેરકાયદેસર સીમબોક્સનો ઉપયોગ કરતા હતા. મહેસાણા મોઢેરા સૂર્યમંદિર ખાતે જિલ્લા કક્ષાનો ગુજરાત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનો સાથે કરી ચર્ચા.
ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં વાતાવરણ સ્વચ્છ થયા બાદની તસવીરો સામે આવી. ભારે હિમવર્ષાના કારણે માર્ગ પર 7-8 ફૂટ સુધી જામી ગયા હતા બરફના થર. દિવસ દરમિયાન 1000-1100 શ્રદ્ધાળુ હેમકુંડ સાહિબમાં ટેકવી રહ્યા છે માથું. ઉત્તરાખંડમાં આવેલી ફૂલોની ઘાટી પ્રવાસીઓ માટે શરૂ. 30-40 પ્રવાસીઓને લઈને વન વિભાગની ટીમ વેલી ઓફ ફ્લાવર માટે રવાના થઈ. અહીં ખીલે છે 500થી વધારે અલગ અલગ પ્રજાતિના ફૂલો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદ. યમુનોત્રીથી પગદંડીની પરિસ્થિતિ ખરાબ. રસ્તા પર કાદવ ઉપરાંત પાણી ભરાતા વધી યાત્રીઓની સમસ્યા. વરસાદ બાદ લપસણો થયો માર્ગ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના વાતાવરણમાં પલટો આવ્યો. કેદારનાથમાં ફરી થઈ હિમવર્ષા. પારો ગગડ્યા છતાં કેદારનાથમાં દર્શનાર્થીઓની ભીડ. હજી સુધી 6 લાખથી વધારે દર્શનાર્થીઓએ કર્યા છે કેદારનાથ ધામના દર્શન. ઉત્તરાખંડમાં પેથોરાગઢના લીપુ લેક અને તવાઘાટ રોડ પર થયો ભૂસ્ખલન. પર્વતનો મોટો ભાગ રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર ઠપ થયો. રાજસ્થાનના બાંસનૂનમાં રાત દરમિયાન થયેલા વરસાદથી ધરાશાયી થઈ દિવાલ. પાર્ક કરેલી કારને થયું નુકસાન. દિવાલ ધરાશાયી થયાની ઘટના સીસીટીવીમાં કેદ. હિમાચલ પ્રદેશના મનાલીમાં થઈ હિમવર્ષા. સ્નોફોલ થતા પ્રવાસીઓમાં છવાઈ ખુશી. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ. હિમવર્ષા અને વરસાદના કારણે ગગડ્યો પારો. બિહારમાં 5 દિવસ હીટવેવની આગાહી. બિહારના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી શકે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 5 દિવસ બાદ પણ ગરમીનું રહેશે જોર. રાજસ્થાનમાં અજમેર કોટા માર્ગ પર ફળની દુકાનમાં લાગી આગ. અગ્નિશામક દળ સ્થળ પર ન પહોંચતા દુકાનદારને થયું ભારે નુકસાન. વીજ વાયરમાં સ્પાર્ક થતા આગ લાગ્યાનું અનુમાન. પીએમ મોદી કરશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા. અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રતિમા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં સ્થાપિત કરવામાં આવશે. 7 દિવસ સુધી ચાલશે કાર્યક્રમ. ટ્રસ્ટની બેઠક બાદ મહાસચિવે આપી માહિતી. દિલ્હીમાં નેપાળના પીએમ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની મળી બેઠક. બંને દેશ વચ્ચે અનેક ક્ષેત્રને લઈને સમજૂતી, જેમાં અર્થવ્યવસ્થા, ઉર્જા, પ્રાથમિક વિકાસ, શિક્ષણ સહિતના મુદ્દે થશે ચર્ચા. તો નેપાળના પ્રધાનમંત્રીએ ભારતના પીએમ મોદીને નેપાળ આવવા માટે આપ્યું આમંત્રણ. નેપાળીના પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડે કહ્યું કે પીએમ મોદી બહુ ઝડપથી નેપાળનો પ્રવાસ કરશે. ભારત અને નેપાળ વચ્ચે લોંગ ટર્મ પાવર ટ્રેડ સમજૂતી થઈ, જેમાં બંને દેશોએ આગામી 10 વર્ષમાં 10,000 મેગાવોટ વીજળી આયાત કરવાનો લક્ષ્ય રાખ્યું છે. આ તકે પીએમ મોદીએ કહ્યું કે ભારત અને નેપાળના સંબંધો સુપરહિટ બનવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. નેપાળ ભારત વચ્ચે ઝડપથી બનશે રામાયણ સર્કિટ. ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિત રામાયણ સર્કિટનું કામ ઝડપથી કરવામાં આવશે. નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ અને પીએમ મોદીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં બંને વચ્ચે થઈ મુલાકાત. મણિપુરની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 દિવસ મણિપુરના પ્રવાસથી. અમિત શાહે કહ્યું મણિપુર હિંસા ગેરસમજના કારણે થઈ હતી. તેમણે કહ્યું કે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બનેલું કમિશન હિંસા મામલે તપાસ કરશે. અમેરિકામાં પ્રધાનમંત્રી મોદી અંખી નિવેદન આપવા બાબતે ભાજપે સાધ્યા રાહુલ ગાંધી પર નિશાન. ઘટનાને ગણાવી લોકતંત્રનું અપમાન. અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસને સહન નથી થઈ રહી મોદીની લોકપ્રિયતા. બ્રજભૂષણ શરણ પર પહેલવાનોએ લગાવેલા આરોપો સામે પોલીસને નથી મળી રહ્યા કોઈ પુરાવા. રેલમંત્રી અનુરાગ ઠાકુરે આપ્યું નિવેદન. કહ્યું પહેલવાનો રમતને નુકસાન ન પહોંચાડે અને તપાસ પૂર્ણ થવાની રાહ જુએ. કોલકાતાના સીએમ મમતા બેનર્જી પહેલવાનોના સમર્થનમાં ઉતર્યા. કોલકાતામાં કેન્ડલ માર્ચ કાઢી મમતા બેનર્જીએ બાઇક પાછળ બેસતી અને ગાંધી પ્રતિમા સુધી પહોંચ્યા. પહેલવાનોને લડાઈ ન છોડવા કરી અપીલ. સમાજવાદી પાર્ટીના સાંસદ ડોક્ટર એસટી હસને લવ જેહાદ અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન અને કહ્યું જો કોઈ મુસ્લિમ યુવકો પર નજર નાખે તો હાથ જોડી દેજો. જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા. સેનાએ બારામુલ્લામાં 2 આતંકવાદીઓને કર્યા ઠાર. આખા વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તમિલનાડુના દરિયામાંથી પકડાયો 20 કરોડ 2 લાખનું સોનું. ભારતીય કોસ્ટગાર્ડ અને કસ્ટમ વિભાગે બનાર એરિયામાંથી 2 બોટમાંથી 32 કિલોથી વધારેનું સોનું પકડ્યું. ગેરકાયદે સોનું ભરેલી બોટ ભારતથી શ્રીલંકા જતી હતી. પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાર ગેંગના 10 શાર્પ શૂટરની કરી ધરપકડ.
જેમાંથી સાત લોકોને પોલીસની વર્દી સાથે પકડાયા, સાથે જ ચાર વિદેશી પિસ્તોલ 28 કારતૂસ પણ કર્યા કબજે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.